ઓક્સફર્ડ સ્કૂલ મુકામે અમરેલી ડાયનેમિક સંસ્થા દ્વારા વૃક્ષારોપણ અને વૃક્ષ બચાવવાના હેતુ સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો પાર્ટિસિપેટ થયેલા હતા. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ અમરેલીના ઉપક્રમે ડાયનેમિક ગ્રુપ અમરેલી દ્વારા વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલો છે. લાઠી રોડ પર આવેલ ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું. વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવેલું હતું અને તેને બચાવવાની પ્રાર્થના અને પ્રણ પણ લેવામાં આવેલા હતા. તમે બધા ચહેરા અમારાથી પરિચિત થઈ ગયા છો ને, સામે બેઠા એ તમારાથી પરિચિત થઈ ગયા છે. આપણી વચ્ચે પોરબંદર ટ્રસ્ટ કાગવના ટ્રસ્ટી અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી, મેઇન લાયન્સ ક્લબ ઓફ અમરેલી સિટી, આવી ક્લબના નામ તમે સાંભળ્યા છે. ઇન્ટરનેટ ઉપરનો લાઈવ ફિગર તમને આપું, 7.5 બિલિયન્સને પાર કરી જાય છે. હું આ બોલું છું, ઈ મીન ટાઈમ લાખો લોકો આ વિશ્વમાં જન્મ લઈ ચૂક્યા હશે. આજની તારીખે 10મી તારીખ છે, એટલે હું જે ફિગર બોલું છું એમાં અનેક ગણો વધારો થયો હશે. ગઈકાલે રાતે 12:45 નો આંકડો ભારતની વસ્તીનો 134,28,45,580 નો 9મી જુલાઈ નો, એટલે તમને એમાં પાછું ક્યાંય એવું ન થાય કે આ કેલ્ક્યુલેટર લઈને ઉભે છે. ગ્રામ્ય વિસ્તારની અંદર ભારતમાં 6.5 લાખ ગામડા છે, 700 કરતા ઉપર જિલ્લા છે, 29 રાજ્યો છે અને 7 કેન્દ્રશાસિત પ્રદેશો છે. વસ્તીની દ્રષ્ટિએ ભારતનો વર્તમાન સમયમાં 2nd પ્લેસ ઉપર બીજું સ્થાન પ્રાપ્ત કરે છે. 134 કરોડની વસ્તી છે. હું તમને 2017 નવમી જુલાઈનો ફિગર આપું છું. 2030, 2035, 2040 અને 2050માં 167 કરોડ કરતાં પણ વધારે હોય છે, ત્યારે આપણે વી વિલ બી ઓન ધ 1st પ્લેસ ઇન ધ વર્લ્ડ. એનો એક ભાગ છીએ, પણ વસ્તી જે વધે છે, ઓવર પોપ્યુલેશન જે થાય છે, એને કારણે સર્વપ્રથમ જિયોગ્રાફિકલ પેલા પ્રોબ્લેમ આવે છે. ગ્લોબલ વોર્મિંગ ન થતું, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવી કન્ડિશન નહોતી. એનું એકમાત્ર રીઝન એ હતું, તળમાં પણ પાણી પૂરા હતા. કારણ કે એ સમયે આજથી 70 વર્ષ પહેલા આપણા દાદાને આપણે પૂછીએ તો પાણી ખેંચવાની કોઈ સબમર્સિબલ મોટર નહોતી, પાણી છે. આ વર્ષનો જ્યારે સંકલ્પ છે ત્યારે આપણે 24 કલાક અગાઉ દર વર્ષે વર્લ્ડના જુદા જુદા ડેઝ જ્યારે આવા સંજોગોની અંદર ઉજવવામાં લીધેલા છે, બાય હાર્ટ, હૃદયપૂર્વક, ફિલિંગ્સથી, ખરેખર 2% કોઈ અમલ કરતો હોય એવા જ લોકો હાથ ઊંચો કરજો. એક ઘરનું પાણી જો તમે ધારો ને તો 2 સેકન્ડની અંદર બચાવી શકો છો, એ પણ 24 કલાકમાં. એમાં સ્કૂલ અને ઘર બંને આવી પડે. અરેશભાઈ, હમણાં હું યુરોપના દેશમાં હું ગયો હતો, એની વાત તમને કરું. ત્યાં પુષ્કળ પાણી છે, બધી જ નદી 12 મહિના ચાલુ છે, પણ ત્યાં પાણીનો 100% બચાવ કરે. નદી ચાલુ હોવા છતાં 100% પાણીનો બચાવ કરે. એટલે એમની જે પ્રગતિ છે એમના હિસાબે છે. પર્યાવરણની અંદર 1 ઇંચ જગ્યા એવી ન મળે ત્યાં વૃક્ષ વાવેલું ન હોય, લોન ન હોય. કમ્પેરિઝનમાં વસ્તી આપણી કેટલી છે? બીજું, ત્યાં ખેતી બધા જ કરે છે અને ખેતીની અંદર ત્યાં ઉત્પન્ન કરે છે. એટલે પર્યાવરણ એની ઉપરથી ખ્યાલ આવે કે આ બધી વસ્તુ લોકો પોતે જ પ્રોડક્ટ કરે છે અને પોતે જ એને યુઝ કરે છે. આથી હું સંકલ્પ લઉં છું કે આજથી હું રોજ 5 લિટર પાણીનો બચાવ કરીશ. બચાવ કરાવવા હું મારી આસપાસના લોકોને સાર્થક કરીશ. ડાયનેમિક ગ્રુપ ઓફ ડાયનેમિક પર્સનાલિટીઝ અમરેલી દ્વારા ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ મુકામે વિશ્વ વસ્તી દિન ઉજવણીના કાર્યક્રમના ભાગરૂપે ખાસ કરીને સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં પાણી બચાવો અને પર્યાવરણ વિશે જાગૃતિ આવે એવા શુભ આશય સાથે વિશ્વ વસ્તી દિનની ઉજવણી સ્પેશિયલ કોન્સેપ્ટ સેવ ધ ટ્રીઝ સેવ ધ વોટરના કોન્સેપ્ટ સાથે અમે એ કાર્યક્રમ રાખેલો હતો. 600 વિદ્યાર્થીઓએ પાણી બચાવવાના સંકલ્પ લીધા છે. અમરેલી જિલ્લાની પોપ્યુલેશન 10.5 લાખથી માંડીને સમગ્ર ભારતની વસ્તી 134 લાખ અને 76 કરોડ જેવા જવા થઈ રહી છે, ત્યારે ઓવર પોપ્યુલેશનના પ્રશ્નોને કારણે ખેતી, ખોરાક, પાણી, પર્યાવરણ, ઓક્સિજન અને રહેવા માટે રેન્ટલ ફેસિલિટીઝ, આ બધી ફેસિલિટીઝનો ભવિષ્યમાં
સામનો ન કરવો પડે માટે યંગ જનરેશનને ખાસ કરીને વિદ્યાર્થીઓને અત્યારથી જાગૃત કરવા માટેનું જે અભિયાન હતો એનો શુભારંભ આજરોજ વિશ્વ વસ્તી દિનના રોજ અમે કરેલો છે, જેમાં વિદ્યાર્થીઓ શિક્ષકો મિત્રો અમરેલી જિલ્લાના ડિસ્ટ્રિક્ટ લેવલના તમામ રિપ્રેઝેન્ટેટિવ તમામ શૈક્ષિક સંસ્થાના પ્રતિનિધિઓ આ બધાએ અમને અમારા કોન્સેપ્ટને સહકાર આપ્યો છે. આશા છે કે આવા સેલિબ્રેશનથી આવા વર્લ્ડ લેવલના સેલિબ્રેશનથી આવનારા દિવસોમાં ભારતમાં જન્મ લેનાર નાગરિકને પાણી બચાવો પર્યાવરણ બચાવો વિશેના ચોક્કસ ખ્યાલ મજબૂત બનશે એવો અમને વિશ્વાસ છે. થેન્ક યુ. ડેલ કંપનીની